બધા ઝડપાયા છે, કુલ કેટલા પત્રકારો પકડાયા છે, કયા છાપામાંથી કે ચેનલમાંથી આવતા હતા, સમગ્ર હકીકત શું છે? હકીકતમાં એવું છે કે ગઈકાલે રાજેશભાઈ ધીરુભાઈ વાડુદ્રિયા પટેલ, કે જેઓ કઠવાડા જીઆઈડીસીની અંદર પ્લાસ્ટિકના અલગ અલગ ચમચી અને પ્લેટ બનાવવાનું પોતાનું એક કારખાનું ધરાવે છે, એમણે ફરિયાદ આપેલી કે ગઈ રાત્રે 1 વાગે પોતાના કારખાના પર 5 માણસો આવેલા અને એમણે એમના જે મજૂરો કામ કરે છે અને એમને ધમકાવેલા કે તમે અંદર શું ધંધો કરો છો, પ્લાસ્ટિકનો જે ધંધો કરો છો એ પ્લાસ્ટિક બેન છે, એટલે તમે આ વસ્તુ જે વાપરો છો એ મેં કોર્પોરેશનને જાણ કરી અને તમારું કારખાનું સીઝ કરાવી દઈશું, અને જો તમારે કારખાનું સીઝ ના કરાવવું હોય તો અમને 5 લાખ રૂપિયા આપવા પડશે, એવું કહેલું. જેના આધારે જે વર્કરો છે એમના શેઠને ફોન કરેલો રાજેશભાઈને, તો રાજેશભાઈએ એમને કહ્યું કે ભાઈ અમારે રાત્રે 1 વાગેલો છે, કાલે સવારે તમને જે હશે એ મળી લઈશ. બીજા દિવસે એટલે કે ગઈકાલે 11 વાગે અમારા 4 માણસો પાછા ત્યાં કારખાના પર ગયેલા અને આ રાજેશભાઈ જે છે એમની જોડેથી 5 લાખ રૂપિયા માગેલા કારખાનું સીઝ ના કરાવવા બાબતના અને 25,000 રૂપિયા દર મહિને હપ્તો આપવાની વાત કરેલી, જેનું રાજેશભાઈએ ના પાડેલી કે ભાઈ આ બાબતે મારે કોઈ પૈસા આપવાના થતા નથી અને આ લોકો જોડેથી બળજબરીથી પૈસા કઢાવવાની કોશિશ કરેલ હોય, જેથી રાજેશભાઈએ એક જ્યાં નામ છે કેતનભાઈ હસમુખભાઈ વાળંદ, કે જે કભી કભી ન્યૂઝ પેપર જે છે એના તંત્રી અને એડિટર ચીફ છે, બીજા જે છે ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ, જે લોકપત્રિકા ન્યૂઝ ચેનલના જે છે એ તંત્રી છે, અને એમની સાથે બીજા એક અંકિતભાઈ ધીરુભાઈ જોટંગિયા અને નિકુંજભાઈ રમેશભાઈ પ્રજાપતિ, એ 4 જણ વિરુદ્ધમાં સદરના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો બંને વેપારીઓ છે કે અન્ય વેપારીઓ ઓઢવમાં પણ ફરિયાદ નોંધાવી છે, બધા વેપારીઓ ભેગા જ આવ્યા હતા, ઓઢવમાં કેટલી ફરિયાદ થયેલી છે સમગ્ર હકીકત શું છે? એમ આ જ રીતના ઓઢવમાં પણ આ લોકોએ જે છે ભેગા થઈ અને બળજબરીપૂર્વક પૈસા કઢાવેલા છે, એ બાબતના ઓઢવ પોલીસ સ્ટેશનમાં પણ 2 અલગ અલગ ગુના દાખલ થયેલા છે. પૂર્વ વિસ્તારમાં આ લોકોનો સખત ત્રાસ હોય છે, વેપારીઓને શું આપની અપીલ પોલીસ તરફથી? પોલીસ તરફથી અમારી એ જ અપીલ છે કે તમારી જોડે આ રીતે કોઈ લેભાગુ તત્વો આવે અને પૈસા માગે અથવા બળજબરી કરે કોઈ પણ પ્રકારની, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને આ રીતે કોઈ ડરાવે ધમકાવે તો કોઈને પીછો ના આવે.